ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? તો ફ્રેન્ડ્સ, હમણાં તો તમે બધા ઘરે જ છો, બરાબર ને? તો તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા, તમારા દાદા દાદી, તમારા ભાઈ બહેન, તમારા કાકા કાકી અને તેમના છોકરાઓ વગેરે તમારા ઘરમાં રહેતા હશે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, જો હમણાં તમે ઘરે છો તો કદાચ તમે તમારા મમ્મી પપ્પાને કે દાદા દાદીને ઘરના કામ કરવામાં મદદ કરતા હશો, કરો છો ને ફ્રેન્ડ્સ? ફ્રેન્ડ્સ, જો તમારી ઉંમરના બાળકોથી જેટલા કામ થાય ને, તો એટલા કામ તમારે તમારા મમ્મી પપ્પા અને દાદા દાદીને કરી આપવા જોઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ ઘર વિશે એક નવો પાઠ ભણીએ, જેનું નામ છે પાઠ ચાર, છોટોનો ઘર. ફ્રેન્ડ્સ, આપણે પાઠ સમજતા પહેલા આ ઘર વિશે તમારે એક ગીત સાંભળવું છે. સાંભળવું છે? ઓકે, તો ચાલો હું તમને ગીત સંભળાવું છું અને તમે પણ મારી સાથે એ ગીત ગાજો. મામાનું ઘર કેટલે, મામાનું ઘર કેટલે, દીવો ભરે એટલે, દીવો ભરે એટલે, દીવા મેં તોડી થા, દીવા મેં તોડી થા, મામા લાગે મીઠા, મામા લાગે મીઠા, મામી મારી પોરી, મામી મારી પોરી, મીઠાઈ લાવે મોડી, મીઠાઈ લાવે મોડી, મોડી મીઠાઈ ભાવે નહીં, રમકડા કોઈ લાવે નહીં, મોડી મીઠાઈ ભાવે નહીં, રમકડા કોઈ લાવે નહીં. બાળ મિત્રો, તમને ગમ્યું ને આ ગીત? કેવું લાગ્યું બધાને? ગમ્યું ને? તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ પાઠની અંદર થોડી ચર્ચા કરી, એટલે કે એને આપણે સમજીએ. તે પહેલાં એ પાઠમાં એક નાની સ્ટોરી આવે છે, તો એ સ્ટોરીને હું તમને સમજાવું છું, તો તમે એ સ્ટોરીને ધ્યાનથી સાંભળજો. ફ્રેન્ડ્સ, એક વખત એક છોકરો અમદાવાદ નામના શહેરમાં અચાનક ક્યાંકથી આવી પહોંચ્યો, પરંતુ ત્યાં તેને કોઈ ઓળખતું હતું નહીં, કોઈ સગું કોઈ એનું ત્યાં હતું નહીં. હવે તે શું કરશે? તે બાળક એક ખૂણામાં બેઠો છે અને શિયાળાની ઋતુ હોવાને કારણે તેને ખૂબ જ ઠંડી લાગે છે અને તે ધ્રુજે છે, પરંતુ તેને રહેવા માટે કોઈ ઘર મળતું નથી. ત્યારબાદ એ બાળક રસ્તાની બાજુમાં પડેલા બે મોટા સિમેન્ટના ભૂંગળામાંથી એકમાં રહેવા લાગ્યો. તેને આ ભૂંગળામાં જ સૂવાનું, રાંધવાનું અને રહેવાનું હતું. તેની પાસે જીવન જરૂરિયાતની કોઈ પણ સાધન સામગ્રી હતી નહીં. એક બીજો બાળક પણ ક્યાંકથી ત્યાં આવી ચડ્યો અને એ બાળકની સાથે રહેવા લાગ્યો. આ બીજો બાળક પોતાની સાથે છાપડું બનાવવાની લાકડીઓ, છત બનાવવા માટે ચટાઈ લાવ્યો, જેથી બંને બાળકો ભેગા થવાથી બંનેને લાભ થયો. હવે બંને ભેગા થવાથી હવે વધુ સારી રીતે જીવવા લાગ્યા. બંને મિત્રો સાથે રહીને કામ કરશે, સાથે રહીને કામ કરતા હોવાથી તેમના કામનો બોજ પણ ઘટશે. હવે બંને મિત્રો સાથે મળીને જમીન, પાણી, પથ્થર, વૃક્ષના લાકડા, હવા વગેરે જેવી કુદરતી વસ્તુઓ વાપરતા હતા. ફ્રેન્ડ્સ, દરેક સજીવ જે જગ્યાએ રહે છે તે તેનું ઘર કહેવાય છે. જેમ કે કીડી દરમાં રહે છે, તો દર એ કીડીનું ઘર કહેવાય છે. પંખીઓ મારામાં રહે છે, તો મારો એ પંખીનું ઘર કહેવાય છે. તેવી જ રીતે આપણે જેમાં રહીએ છીએ તે આપણું ઘર કહેવાય છે. બાર મિત્રો, આપણું ઘર આપણને ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે. જો ઘર ન હોય તો દરેક ઋતુમાં આપણને મુશ્કેલી પડે છે. જેમ કે શિયાળામાં ખૂબ ઠંડી લાગે છે, ઉનાળામાં ખૂબ ગરમી લાગે છે અને ચોમાસામાં આપણને વરસાદથી રક્ષણ આપે છે. આમ ઘર એ આપણી અગત્યની જરૂરિયાત છે. આમ ઘર એ આપણને આ ત્રણેય ઋતુમાં રક્ષણ આપે છે. બાળ મિત્રો, આપણે આ ઘર વિશે થોડી સમજ મેળવી, બરાબર ને? તો ચાલો હવે આપણે એ જોઈએ કે આ ઘર બનાવવા માટે સાનો ઉપયોગ થાય છે.
મને કે આ પાક્કા ઘર અને કાચા ઘર એ આપણને ક્યાં જોવા મળે છે? બોલો બોલો, કોણ કહેશે? વેરી ગુડ ફ્રેન્ડ્સ, જે પાક્કા ઘર હોય છે તે આપણને શહેરોમાં જોવા મળે છે, અને જે કાચા ઘર હોય છે તે મોટે ભાગે આપણને ગામડામાં જોવા મળતા હોય છે. પણ ફ્રેન્ડ્સ, હવે તો ગામડામાં પણ આપણને પાક્કા ઘર જોવા મળે છે. બાળ મિત્રો, તમે પાક્કા ઘર અને કાચા ઘર જોયા છે ને તમે બધાએ? પાક્કા ઘર અને કાચા ઘર, તો મને કોણ કહેશે કે આ જે પાક્કા ઘર છે એ બનાવવા માટે સાનો સાનો ઉપયોગ થાય છે? વેરી ગુડ બાળ મિત્રો, રેતી, ઈંટ, સિમેન્ટ અને લોખંડની મદદથી પાક્કું મકાન બને છે. અને આ કાચા ઘર બનાવવા માટે સાનો સાનો ઉપયોગ થાય છે? કોણ કહેશે મને? ફાઇન, તેવી જ રીતે ઘાસ, લાકડું, નળિયા અને માટીની મદદથી કાચું મકાન બને છે. પરંતુ જ્યારે આ મકાનમાં લોકો રહેવા લાગે છે ત્યારે તેને ઘર કહેવાય છે. ફ્રેન્ડ્સ, આપણે એ જોયું કે આ ઘર સાનાથી બને છે અને ઘરને બનાવવા માટે સાનો સાનો ઉપયોગ થાય છે. હવે આપણે એ જોઈએ કે આ ઘરની અંદર કયા કયા ભાગ આવેલા છે. જેમ કે બાળ મિત્રો, તમે જમવા ક્યાં બેસો છો? તમે ભણવા માટે ક્યાં બેસો છો? તમે સુવો છો ક્યાં? તમારી મમ્મી રસોઈ કઈ જગ્યાએ બનાવે છે? અને તમે નાહો છો ક્યાં? વગેરે. તો આ ઘરના દરેક ભાગ કઈ કઈ જગ્યાએ આવેલા છે તેના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. બાળ મિત્રો, જે આવા પાક્કા મકાનો હોય છે તો તેમાં જુદા જુદા ભાગ આવેલા હોય છે, જેનો આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘરમાં ઘણા બધા રૂમ હોય છે જેને આપણે જુદા જુદા કામ માટે ઉપયોગમાં લઈએ છીએ. આ છે ડાઇનિંગ રૂમ, એટલે કે ભોજનખંડ. આ ભોજનખંડમાં આપણે જમવા બેસીએ છીએ. આ છે સ્ટડી રૂમ, એટલે કે આ સ્ટડી રૂમમાં આપણે ભણવા બેસીએ છીએ. આ છે બેડરૂમ, એટલે કે શયનખંડ. આ બેડરૂમમાં આપણે આરામ કરીએ છીએ અને સૂઈ જઈએ છીએ. આ છે રસોડું, એટલે કે મમ્મી રસોડામાં રસોઈ બનાવે છે. અને બાથરૂમમાં આપણે નાહવા જઈએ છીએ. આ છે દીવાનખંડ, એટલે કે બેઠક રૂમ. આ બેઠક રૂમમાં આપણે વાતો કરીએ છીએ અને બેસીએ છીએ. અને ઘરમાં એક જગ્યાએ સ્ટોર રૂમ પણ હોય છે. આ સ્ટોર રૂમમાં આપણે કેટલીક નકામી વસ્તુઓ મૂકીએ છીએ. તેવી જ રીતે બાળ મિત્રો, કાચા ઘરની અંદર આપણે જોયું કે એક કે બે જ રૂમ હોય છે, તો એ લોકો દરેક કામનો ઉપયોગ આ બે રૂમમાં જ કરતા હોય છે. બાળ મિત્રો, ઘરમાં ચોખ્ખી હવા આવતી રહે અને પ્રકાશ આવતો રહે તે માટે બારીઓ હોવી ખૂબ જ જરૂરી છે. ઘણી વખત દાદા દાદી એક જ રૂમમાં વધારે સમય વિતાવતા હોય છે, કારણ કે તેઓની ઉંમર વધારે હોય છે. તેઓ ધાબા ઉપર કે ઉપરના માળે પણ જવાનું ટાળતા હોય છે. તેવી જ રીતે મમ્મી રસોઈ રસોડામાં બનાવતી હોવાથી તે રસોડામાં વધુ સમય વિતાવતી હોય છે. ફ્રેન્ડ્સ, આપણા ઘરમાં જે જે વ્યક્તિ રહેતા હોય તે આપણા ઘરના સભ્યો કહેવાય છે. જેમ કે દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન, કાકા કાકી, કાકા કાકીના છોકરા વગેરે, એ આપણા ઘરના સભ્યો કહેવાય. ફ્રેન્ડ્સ, આપણા ઘરની જોડે, એટલે કે આપણી આજુબાજુ રહેનારા લોકો, એ આપણા પડોશી કહેવાય છે. ફ્રેન્ડ્સ, ગુજરાતીમાં એક કહેવત છે, પહેલો સગો તે પડોશી, એટલે કે આપણને કોઈ પણ મુશ્કેલી પડે ત્યારે આપણા ઘરના સભ્યોની સાથે સાથે આપણા પડોશી પણ ઝડપથી આપણી મનને દોડી આવે છે. આપણા ઘરની જોડે, એટલે કે આજુબાજુ રહેનારા, એ આપણા પડોશી કહેવાય છે. એટલે કે આપણા પડોશી જ્યારે પણ આપણે કોઈ તકલીફમાં હોઈએ તો આપણા ઘરના સભ્યોની સાથે આ પડોશી પણ આપણી મદદે દોડી આવે છે. બાળ મિત્રો, આજે જે આપણે ઘર વિશે સમજ મેળવી, તો મને એવું લાગે છે કે તમને એમાં થોડીક સમજ પડી ગઈ હશે, બરાબર ને?
પણ હજુ આપણે આ ઘર વિશે થોડું શીખવાનું બાકી છે, તો એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય, ટેક કેર, થેન્ક યુ.